હવે આગળ બીજી સાંદ્રતાનો એકમ મોલારિટી, મોલારિટી સિદ્ધ. જેમ સાંદ્રતા મોલમાં મપાય તેમ મોલારિટીમાં પણ મપાય. હવે મોલારિટી એકમમાં કઈ રીતે ગણતરી થશે? તો મોલારિટીનું ઇક્વેશન મોલારિટી બરાબર દ્રવ્યનું વજન ગુણ્યા ગ્રામમાં ઇન્ટુ 1000 અપોન દ્રવ્યનું આયનીય દળ ઇન્ટુ દ્રાવણનું કદ. હવે દ્રવ્ય માટે હંમેશા દ્રવ્ય માટે બે ચિહ્ન વાપરીશું, જ્યારે દ્રાવક માટે એક ચિહ્ન વાપરીશું, અને દ્રાવણ માટે કોઈ પણ આકારનો ઉપયોગ કરીશું નહીં. તો મોલારિટીને કહીએ કેપિટલ એમ ઇક્વલ ટુ દ્રવ્યનું વજન, વજનને કહેવાય વેટ એટલે ડબલ્યુ, દ્રવ્યનું છે માટે 2 × 1000 ભાગ્યા આણ્વીય દળ એટલે કે એમ, દ્રવ્યનું છે માટે એમ ટુ ગુણ્યા દ્રાવણનું કદ એટલે વી. દ્રાવણ હોવાથી કોઈ આકડો લખીશું નહીં. આ વજન હંમેશા ગ્રામમાં હશે અને આ કદ હંમેશા મિલીમાં હશે. મોલારિટીનો એકમ મોલર તરીકે દર્શાવીશું, કેપિટલ એમ. ધારો કે કોઈ 1 લિટર પાણીમાં 80 ગ્રામ NaOH ઓગાળેલ છે, તો આ દ્રાવણની સાંદ્રતા મોલારિટીમાં ખાલી કેટલા થશે? તો મોલારિટી શોધવા માટે ઇક્વેશન એમ ઇક્વલ ટુ ડબલ્યુ ટુ ઇન્ટુ 1000 અપોન એમ ટુ ઇન્ટુ વી. ચાલો આમાં દ્રવ્ય કોણ છે? દ્રવ્ય છે NaOH, એટલે કે દ્રવ્ય NaOH અને તેનું વજન એટલે કે ડબલ્યુ ટુ છે 80 ગ્રામ. અને કદ એટલે કે પાણી, દ્રાવણનું કદ એટલે કે વી, કુલ દ્રાવણ આપ્યું છે 1 લિટર. તો દ્રાવણની મોલારિટી શોધવા માટે એમ ઇક્વલ ટુ ડબલ્યુ થશે 80 × 1000 અને એમ ટુ એટલે કોણ માણ્યું દર? તો NaOH નું માણ્યું દર, અને NaOH નું માણ્યું દર થશે 40, અને લિટર આવે છે 1 લિટર, અને 1 લિટર એટલે કેટલા મિલી? તો 1000 મિલી. તો એમ મૂકવાના 1000 ઇક્વલ ટુ એમ ઇક્વલ ટુ થશે 1000 1000 કેન્સલ, 80/40 એટલે 2, અને એકમ થશે મોલર, એટલે આનો જવાબ થાય 2 મોલર NaOH નું દ્રાવણ બનશે. હવે આ ઇક્વેશનમાં વજન અને આણ્વીય દળ બંનેના ગુણોત્તર શું કહેવાય? તો મોલ બરાબર કહેવાય.
તો આ સૂત્રમાં વજન અપરામ્ય દરને મોલ લખી શકાય. તો થશે મોલારિટી બરાબર મોલ ગુણ્યા 1000 અપોન ક. જો કોઈ કોઈ એક્ઝામ્પલ આ રીતે પૂછ્યો હોય કે 5 મોલ HCl ના 5 લીટર દ્રાવણની મોલારિટી કેટલી, તો મોલારિટી m બરાબર મૂળાકાર છે 5 ઇન્ટુ 1000 હવ કદ બી એટલે 5 લીટર, એટલે 5 લીટર એટલે 5000 મિલી, એટલે m ઇક્વલ ટુ થઈ જશે 5 અપોન 5 ઇક્વલ ટુ 1 એક મોલર HCl નું દ્રાવણ થશે. ચલો મોલારિટી ના સૂત્ર પછી ત્રીજી સાંદ્રતા નોર્માલિટી પર જઈએ. ચલો નોર્માલિટી એટલે સેમ ટુ સેમ ઇક્વેશન, ફક્ત અહીંયા આણ્વીય દર છે ત્યાં તેનો તુલ્ય દર હશે. એટલે કે નોર્માલિટી ઇક્વલ ટુ સેમ ટુ સેમ દ્રવ્યનું વજન ગ્રામમાં ઇન્ટુ 1000 અપોન દ્રવ્યનો તુલ્ય દળ ઇન્ટુ દ્રાવણનું કદ મિલી. નોર્માલિટીને સિમ્બોલ n વડે દર્શાવીશું. n ઇક્વલ ટુ વજન એટલે કે ડબલ્યુ, કોનું વજન દ્રવ્ય, તો ડબલ્યુ 2 ગુણ્યા 1000 અપોન તુલ્ય દર એટલે કે સિમ્બોલ વાપર્યું e 2 ઇક્વલ ટુ ઇન્ટુ v. હવે પાછો નવો શબ્દ આવ્યો તુલ્ય દર, તો તુલ્ય દર મળી રહેશે, તો તુલ્ય દર ઇક્વલ ટુ આણ્વીય દર અપોન એસિડિકતા બેઝિકતા અથવા સંયોજન. પાછો નવો શબ્દ આવ્યો એસિડિકતા બેઝિકતા ને સંયોજન. તો યાદ રાખો એસિડિકતા કોને કહેવાય છે, બધાને એવું થાય એસિડ ની એસિડિકતા હોય, બેઝ ની બેઝિકતા હોય, પણ ના હંમેશા એસિડિકતા બેઝ ની હશે, બેઝિકતા એસિડ ની હશે. અને એક કઈ રીતે ફાઇલ થશે, તો HCl એસિડ હોવાથી તેની બેઝિકતા HCl ને આયનીકરણ પ્રાપ્ત શું થશે H પ્લસ અને Cl માઇનસ. ઉપર H પ્લસ કેટલા છે પ્લસ 1, Cl માઇનસ એટલે પ્લસ 1 માઇનસ 1 છૂટા પડે, માટે આની બેઝિકતા B ઇક્વલ ટુ 1 થશે. એટલે આનો તુલ્ય દર કેટલો થવો, એસિડિકતા બેઝિકતા અથવા સંયોજકતા નો જવાબ થશે 1. તો આનો તુલ્ય દર E ઇક્વલ ટુ થશે આણ્વીય દર અપોન એસિડિકતા બેઝિકતા અથવા સંયોજકતા. E ઇક્વલ ટુ આણ્વીય દર છે HCl નો 36.5, તેની બેઝિકતા 1, એટલે તુલ્ય દર નો થવાનો 36.5.
ઓકે તો કોઈ દ્રાવણની નોર્માલિટી શોધવાની પ્રશ્ન હોય કોઈ એક્ઝામમાં તો નોર્માલિટી કઈ રીતે શોધાશે તો કોઈ એક્ઝામ્પલ આ રીતે કે 5 લિટર દ્રાવણમાં 98 ગ્રામ H2SO4 ઓગાળેલ છે દ્રાવણની સાંદ્રતા નોર્માલિટીમાં શોધો તો નોર્માલિટીમાં શોધવા માટે નોર્માલિટી બરાબર F બરાબર N બરાબર W2 1000 M2 E2 into V F બરાબર H2SO4 દ્રાવણ હશે એનું વજન આપ્યું છે 98 into 1000 upon E2 થશે H2SO4 માટે કેટલો 49 અને કુલ દ્રાવણ આપ્યું છે 5 લિટર એટલે કેટલા થશે 5000 તો નોર્માલિટી N બરાબર જવાબ થશે 2/5 એટલે જવાબ થવાનો 4 નોર્મલ એકમ નોર્મલ